કેમ છો વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી ઇંગ્લિશ એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું મેહુલ શાસ્ત્રી તમને શીખવવા જઈ રહ્યો છું લેંગ્વેજ ફંક્શન્સ. લેંગ્વેજ ફંક્શન્સ નું આગળના વિડિયોમાં આપણે જોયું એડવર્બ ક્લોઝ ઓફ મેનર સપોઝિશન. એડવર્બ ક્લોઝ ઓફ મેનર સપોઝિશન, સપોઝિશન એટલે ધારણા કરવાની હતી. પણ એડવર્બ ક્લોઝ ઓફ મેનર ની બીજી પેટર્ન છે એઝ, અને એઝ ની વાક્ય રચનાને મેનર ઓફ એક્શન કહેવાય છે. એઝ ની વાક્ય રચનાને મેનર ઓફ એક્શન કહેવાય છે. તો ચાલો આપણે એના વાક્ય સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા એની વાક્ય રચના જોઈ લઈએ. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આટલું મે બી તમને આપેલું હોઈ શકે, બરાબર? કર્તા, ક્રિયાપદ અને કર્મ મે બી તમને આપેલું હોઈ શકે. હવે તમારે શું લખવાનું છે? તો કે એઝ, એઝ પછી શું? તો કે અથવા નામ આપેલું હશે. જો તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કરવાનું કહ્યું હોય અને પાછળ તમને એક બે શબ્દો આપેલા હોય તો નામ આપેલું હશે. ધારો કે તમને પાછળ કંઈ આપ્યું નથી, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપ્યું છે અને તમારે તમારી જાતે પૂરું કરવાનું છે, તો જેની સાથે તુલના કરવાની હોય, જેની સાથે સરખામણી કરવાની હોય તે નામ. પહેલું આપણે એઝ લખીશું, પછી આપેલું નામ અથવા જેની સાથે તુલના કરવાની છે તે નામ, અને પછી એ વ્યક્તિ. બહુવચન હોય તો ડુ આવશે, એકવચન હોય તો ડઝ આવશે. અને એ વ્યક્તિ જીવિત ન હોય અથવા એ પ્રોફેશનલ કામમાંથી બહાર નીકળી ગયો હોય, પ્રોફેશનલ કામમાંથી બહાર નીકળી ગયો હોય તો પણ તમે ત્યાં ભૂતકાળ કરી શકો છો. બે ચાર એક્ઝામ્પલ પરથી તમને ખ્યાલ આવશે. ચાલો જોઈએ. સૌથી પહેલા એઝ ઇફ ની પેટર્ન તમે રિવાઇઝ કરી લો. એઝ ઇફ માં આપણે શું કરતા હતા? તો કે રામ ટીચીસ મેથ્સ, રામ મેથ્સ ભણાવે છે. એઝ ઇફ એટલે પહેલા આપણે લખી દીધું રામ માટે હી, પછી આપણે લખતા હતા વર, અને પછી પાછળ જે નામ આપેલું હોય તો એક્સપર્ટ ટીચર છે, તો આ કોમન નાઉન છે, તેમાં એ અથવા એમ, તો અહીંયા એમ લખીશું, એમ એક્સપર્ટ ટીચર. તો આટલું આપણે એઝ ઇફ ની પેટર્ન માં આગળના વિડિયોમાં જોયું. હવે આપણે શું કરવાનું છે? રામ ટીચીસ મેથ્સ એઝ. હવે એઝ લખીશું તો એઝ પછી આપેલું નામ, એટલે આપણે આપેલું નામ શું છે? એક્સપર્ટ ટીચર. એક્સપર્ટ ટીચર ની આગળ આર્ટિકલ એમ લગાવી દેવાનો હોય, એઝ એન એક્સપર્ટ ટીચર. હવે એક્સપર્ટ ટીચર એટલે કોમન નાઉન છે, અને કોમન નાઉન જ્યાં સુધી હશે ત્યાં સુધી ડુ ડઝ માંથી સિલેક્ટ કરવાનું રહેશે. કોમન નાઉન ની અંદર પાસ્ટ ટેન્સ આવશે નહીં. વ્યક્તિવાચક નામ હોય, વ્યક્તિવાચક નામ હોય તો જ પાસ્ટ ટેન્સ આવી શકશે. કોમન નાઉન માં પાસ્ટ ટેન્સ નહીં આવે. તો એઝ એન એક્સપર્ટ ટીચર એકવચન છે એટલે ડઝ. હવે બંને વાક્યના ગુજરાતીમાં અથવા એની સમજમાં તમને ફરક સમજાવવો ખૂબ જરૂરી છે, અથવા તમને એની સમજ હોવી જરૂરી છે. બંને વાક્યનું ગુજરાતી અને એની ચોક્કસ સમજ તમને હોવી જરૂરી છે. રામ ટીચીસ મેથ્સ એઝ ઇફ હી વર એન એક્સપર્ટ ટીચર. રામ મેથ્સ ભણાવે છે જાણે કે તે એક્સપર્ટ ટીચર હોય. નીચેના વાક્યનું ગુજરાતી શું થશે? રામ ટીચીસ મેથ્સ, રામ મેથ્સ ભણાવે છે એઝ એન એક્સપર્ટ ટીચર ડઝ. જેવી રીતે એક્સપર્ટ ટીચર ભણાવે છે તે રીતે. એટલે આમાં આ જે એઝ છે એ રીતની વાત કરીએ છીએ, અહીંયા આપણે મેથડ દર્શાવીએ છીએ. શું દર્શાવીએ છીએ? આપણે મેથડ એટલે કે રીત, અને એટલા માટે એને મેનર ઓફ એક્શન કહેવાય છે. હવે જુઓ, એઝ છે ને એ સંયોજક છે. એઝ સંયોજક છે એટલે પાછળ કર્તા અને ક્રિયાપદ આ બંને આપણે મૂકવું પડ્યું, બરાબર? આપેલું નામ એ શું થયું? કર્તા થયું, અને ડુ ડઝ ડીડ એ થયું ક્રિયાપદ. શું કામ? તો કે કોઈ પણ સંયોજક પછી કર્તા ક્રિયાપદ આવવું જોઈએ તો જ એ વાક્ય બને. પણ જ્યારે આપણે લાઈક લખીએ છીએ તો લાઈક છે એ સંયોજક નથી, એ કમ્પેરિઝન થઈ શકે છે પણ એ સંયોજક નથી, એ માત્ર શબ્દ છે. એટલે એની પાછળ માત્ર શબ્દ સમૂહ આવશે, વાક્ય નહીં. શબ્દ સમૂહ આવશે, વાક્ય નહીં. મતલબ એની પાછળ જો તમે લખશો તો લાઈક એન એક્સપર્ટ ટીચર,
does ની જરૂર નથી, ક્રિયાપદની જરૂર નથી, તો અહીંયા ફૂલ સ્ટોપ આવી જશે. તો રામ ટીચિસ મેથ્સ લાઈક એન એક્સપર્ટ ટીચર. તો રામ એક્સપર્ટ ટીચર ની જેમ મેથ્સ ભણાવે છે. તો એઝ અને લાઈક એ બંને મેનર ઓફ એક્શન છે. બીજું વાક્ય સમજો, વિનોદ એક્ટેડ ઇન ધ પ્લે. હવે આપણે એઝ છે, એઝ પછી શું કરવાનું છે? આપેલું નામ અથવા જેની સાથે તુલના કરવાની હોય તે નામ. પાછળ આપણે નામ આપ્યું છે પરેશ રાવલ, તો આપેલું નામ આપણે લખી દઈશું પહેલા પરેશ રાવલ. હવે પરેશ રાવલ હજુ જીવે પણ છે અને હજુ એક્ટિંગ પણ કરે છે, તો આપણે એના માટે ડઝ લખીશું. તો જવાબ થઈ ગયો, વિનોદ એક્ટેડ ઇન ધ પ્લે એઝ પરેશ રાવલ ડઝ. એઝ પરેશ રાવલ ડઝ. અને જો લાઈક લખવું હોય તો ડઝ ને કાઢીને આપણે વાક્ય લખી શકીએ છીએ, લાઈક પરેશ રાવલ. પછી રાહુલ ડાન્સિસ, રાહુલ ડાન્સિસ સૌથી પહેલા આપણે લખીશું. એઝ, એઝ પછી આપેલું નામ છે પ્રભુદેવા, તો આપણે લખીએ પ્રભુદેવા. હવે પ્રભુદેવા, પ્રભુદેવા જીવે છે એટલે એના માટે આપણે લખીશું ડઝ. પ્રભુદેવા જીવે પણ છે અને હજુ ડાન્સ પણ કરે છે. ઓકે, પણ ધારો કે ત્યાં પાછળ માઇકલ જેક્સન હોય, તો માઇકલ જેક્સન મરી ગયો છે, તો એના માટે આપણે ફોર એક્ઝામ્પલ રાહુલ ડાન્સિસ એઝ માઇકલ જેક્સન. માઇકલ જેક્સન નથી તો ત્યાં આપણે લખીશું ડેડ. બરાબર છે? તો ડઝ અને ડીડ કેવી રીતે આવે તમને ખ્યાલ આવી ગઈ, પણ ડઝ અને ડીડ સુકા મૂકવાના છે. તો એકનું એક ક્રિયાપદ જે આગળ આપેલું છે એ જ ક્રિયાપદ પાછળ આવતું હોય તો અને માત્ર તો જ તમારે ડુ ડઝ ડીડ નો ઉપયોગ કરવાનો છે. અન્ય વાક્યો પણ હોઈ શકે છે જે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. સારું મિત્રો, હવે આપણે આગળના એક્ઝામ્પલ જોઈ લઈએ કે એઝ ની પેટર્ન એટલે મેનર ઓફ એક્શન. અલગ અલગ વાક્યો જે તમે ઓલરેડી જાણો છો પણ તમને ખબર નથી કે આ મેનર ઓફ એક્શન છે. પહેલું વાક્ય છે ડુ એઝ આઈ સે. જો અહીંયા એક ક્રિયાપદ છે અહીંયા બીજું ક્રિયાપદ છે, એટલે અહીંયા આપણે ડુ ડઝ ડીડ નો ઉપયોગ નહીં કરીએ. ડુ એઝ આઈ સે, હું કહું એમ કરો. આગળનું વાક્ય છે નોટ એઝ આઈ ડુ, હું કહું એમ કરવાનો, હું કરું એવું નહીં કરવાનો, એ કહેવત છે. ડુ એઝ ડિરેક્ટેડ, તમે સૂચના જોઈ છે, ડુ એઝ ડિરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો. તો અહીંયા પણ એઝ આવ્યું અને આ પણ મેનર ઓફ એક્શન છે. રીરાઇટ એઝ ડિરેક્ટેડ, અહીંયા પણ એઝ આવ્યું અને આ પણ એક મેનર ઓફ એક્શન છે. હજુ આના વધારાના વાક્યો સમજો. હી ડાન્સ એઝ, તેણે ડાન્સ કર્યો એઝ હિઝ ટીચર કરતા છે, પણ એના શિક્ષકે નાચ્યું હોય તો તમે એઝ હિઝ ટીચર ડીડ લખી શકો. બરાબર, એઝ હિઝ ટીચર ડીડ અથવા એઝ હિઝ ટીચર ડસ, આ બંને લખી શકો. હી ડાન્સ ધ એઝ હિઝ ટીચર ડસ અથવા એઝ હિઝ ટીચર ડીડ. પણ અહીંયા એના શિક્ષકે સૂચન કર્યું હતું તેમ, એટલે હી ડાન્સ ધ એઝ હિઝ ટીચર હેડ ઇન્સ્ટ્રક્ટેડ, એના શિક્ષકે જેમ સૂચન કર્યું હતું તે રીતે. He worked as, sorry, I worked as, I worked as, my father had advised, મારા પપ્પાએ જે એડવાઇસ આપી હતી તે પ્રમાણે, એટલે I worked as my father does કે as my father did પણ ચાલે.